સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલ એક માનીતું સિવિલ હોસ્પિટલ છે અને આ હોસ્પિટલમાં દાખલ થવું હોય તો ગંદા ગટરના પાણીનો દરિયો ઓળંગવો પડે છે ત્યારે આ બાબતે લીંબડી ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર ડીકે પરમાર દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં લીંબડી નગરપાલિકાએ આંખે આડે પાટા બાંધી દીધેલા છે તેવું જાણવા મળ્યું છે. તેમજ લીંબડીના અનેક રોડ રસ્તા નાની મોટી શેરીઓ તળાવમાં પણ ગંદા પાણી થી ગંદકીનું સામ્રાજ્ય હોય તેવું જાણવા મળ્યું છે. તેમજ જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વચ્છતાને લગતી વાતો સાથે લાખો કરોડો રૂપિયાનો સ્વચ્છતા મિશન પાછળ ખર્ચ કરે છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી અને કાન આડા હાથ કરી નાખે છે ત્યારે મનમાની કરતું જણાઈ રહ્યું છે. તેમજ લીંબડીના લોકો આ ગંદકીથી ત્રાહિમામ થઈ ગયા છે અને ક્યારે આ ગંદકી સામે ચોખ્ખાઈના પગલાં લેવાશે તેવો પ્રશ્ન ઊભો થયો છે. અહેવાલ દીપકસિંહ વાઘેલા. શું કરવું જોઈએ ને પાલિકાના.